દાર્શનિક વિક્રી લોકો એમની પાસે સમસ્યાના ઉકેલ માટે અને સલાહ સૂચન માટે આવતા. એક દિવસ એક માણસ પોતાની ધર્મપત્ની સાથે એમની પાસે ગયો. પત્નીની આળસ અને કંજુસાઈની ટેવ માટે ફરિયાદ કરવા લાગ્યો. આ બંને ખરાબ ટેવો તેનામાં હતી. વિક્રીએ એ સ્ત્રીને પોતાની પાસે બોલાવી એમણે મુઠ્ઠી વાળીને હાથ બતાવ્યો અને કહ્યું, જો આ હાથ આમ જ કાયમ માટે રહે તો શું પરિણામ આવે? પેલી સ્ત્રી વિચારમાં પડી ગઈ. પછી બોલી, જો આ હાથની મુઠ્ઠી કાયમ બંધ રહે તો હાથ જકડાઈ જાય અને નકામો બની જાય. દીકરી આ જવાબ સાંભળી બહુ ખુશ થયા. બીજા હાથની હથેળી ખુલ્લી રાખીને પછી પૂછ્યું, જો આ હાથ આવો જ ખુલ્લો રહે તો આ હાથની શું દશા થાય? સ્ત્રી બોલી, આવી હાલતમાં હાથ જકડાઈ જઈને નકામો બની જાય. દીકરીએ સ્ત્રીની બુદ્ધિના ભરપૂર વખાણ કર્યા અને કહ્યું, આ સ્ત્રી તો બહુ બુદ્ધિશાળી છે અને દૂરનું વિચારવા વાળી છે. મુઠ્ઠી બંધ રહે અને હાથ ખુલ્લો રહે તો એના નુકસાનને તે સારી રીતે સમજે છે. આ વિવેકનો ઉપયોગ કરજે બેટી જીવનમાં. જો એનાથી તારા જીવનમાં સુખ અને સૌભાગ્ય વધશે. પતિ પત્ની પ્રણામ કરીને વિદાય થયા. યુવતીએ સંતની વાત પર વિચાર કર્યો તો એને સમજાયું કે એક જ સ્થિતિમાં રહીને જો આળસ કરીશ તો હાથની જેમ જકડાઈ જઈશ. એ આળસ છોડીને સક્રિય બની અને પતિને સાથ આપી એને પરિવારની આવકમાં વધારો કર્યો, બચત કરી અને સારા સારા કામો કર્યા.